નમસ્કાર મિત્રો, ધોરણ 12માં તમારું સ્વાગત છે. JEE નીટમાં પરમાણુ ચેપ્ટર, જેમાં 32 વર્ષમાં પૂછેલા ક્વેશ્ચનો છે તેનું સોલ્યુશન આપણે અહીં જોવાના છીએ. તો ખાસ નોંધ કરતા જશો અને શીખતા રહેશો. જોઈએ પ્રથમ ક્વેશ્ચન જે છે એ માટે તમે ખાસ મિત્રો, મેં જે આગળના લેક્ચરમાં થિયરી અપલોડ કરી છે તેનો અભ્યાસ તમે ખાસ કરી લેશો. હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા આપી છે 13.6, આયનમાં રૂપાંતરણ પામે હાઇડ્રોજન ત્યારે એની ઉર્જા આપી છે. તો હિલિયમ પરમાણુની આયનીકરણ ઉર્જા કેટલી થશે? મિત્રો, ઉર્જા જે છે, તમને ખ્યાલ છે, હિલિયમ જે છે એ તત્વ છે 2He4, હાઇડ્રોજન છે તેને તમે લખો છો 1H1. હાઇડ્રોજનનું એક દળ જે છે આયનીકરણ પામે ત્યારે 13.6 ઉર્જાની જરૂર પડે. તો અહીં દળ જે છે મિત્રોની પાસે 4 છે, તો તેના માટે જરૂરી ઉર્જા છે 4 × 1 માટે 13.6 જરૂર પડે. તો 4 માટે કેટલી જરૂર પડશે? 4 × 13.6, આથી જવાબ આવશે 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. ત્યારબાદ આપણે જોઈએ કે ક્વેશ્ચન બેમાં તમે જોશો તો પરમાણુમાં ન્યુક્લિયસમાં ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા. મિત્રો, પરમાણુ જે છે તેની અંદર જો તમને પૂછવામાં આવે, પરમાણુમાં ઉર્જા જે છે પરમાણુમાં એ ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની હોય છે. અને જો તમને ન્યુક્લિયસની અંદરની કોઈ ઉર્જા પૂછે ન્યુક્લિયસમાં, તો ન્યુક્લિયસની તોડવા માટે ખૂબ જ વધારે ઉર્જાની જરૂર પડે. આ ઉર્જા જે છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની હોય છે, જે તમે ખાસ નોંધ કરી રાખશો. પરમાણુને તોડવા માટે ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા જોઈએ, અને ન્યુક્લિયસમાં ખૂબ જ વધારે બંધથી પ્રબળતાથી જોડાયેલા જે પ્રોટોન જે છે અથવા તો ન્યુટ્રોન પ્રોટોન છે તેને તોડવા માટે વધારે ઉર્જાની જરૂર પડે. આથી આપણી ઉર્જા જે છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3માં જોઈશો, બોહરે પોતાની થિયરી સમજૂતી માટે, તમે આગળના આપણે જે અપલોડ કરેલા વિડીયો છે તેમાં તમે જોશો તો તેમાં તમને માહિતી મળી જશે. બોહરના 2 અધિતર્કો છે, એમાંથી તેને કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણનો ઉપયોગ કર્યો, અને કોણીય વેગમાન છે તમને ખબર હશે MVR બરાબર NHના છેદમાં 2π. તો આ મુદ્દાને ખાસ નોંધ કરી રાખશો. ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 4માં જઈએ તો જોશો તેમાં સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 છે. તો ધરા સ્થિતિમાં તેના ઇલેક્ટ્રોનની ગોઠવણી, મિત્રો ઇલેક્ટ્રોન તમને ખબર છે 14 નંબરનું તત્વ છે, ઇલેક્ટ્રોનની ગોઠવણી થશે 2, 8 અને 4, 1s2, 2s2, 2p6, ત્યારબાદ 3s2, 3p2. આ ગોઠવણી છે એ તમે કેમેસ્ટ્રીમાં પણ આવે છે અને ફિઝિક્સમાં પણ આવે છે, જેનો તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આલ્કલી ધાતુમાં વેલેન્સ ઇલેક્ટ્રોન, બરાબર છે. વેલેન્સ ઇલેક્ટ્રોન મિત્રો આલ્કલી ધાતુ કઈ કઈ છે? તો કે આલ્કલી ધાતુમાં ઘણી બધી છે, રુબેડિયમ, સીઝિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, તમે યાદ રાખો તો રાખી શકો છો, રુચિલિનાકે જો આ રીતે યાદ રાખશો તો તમે ઝડપથી કહી શકો છો. મિત્રો આલ્કલી ધાતુ છે એ S વિભાગમાં આવે છે, આથી તેમાં ઇલેક્ટ્રોન છે એ S વિભાગમાં હોવા જોઈએ, બરાબર છે. અને સમજૂતી માટે જો આપણે જોઈએ તો સાદી ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ છીએ સોડિયમની, સમજીએ. સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે છે એ તમે સમજશો તો સોડિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે 1s2, 2s2, 2p6, બરાબર છે, અને 3s1. તો તમે છેલ્લી કક્ષામાં જોશો વેલેન્સ ઇલેક્ટ્રોન જે છે એસ કક્ષામાં છે, બાકીની કક્ષાઓ પૂર્ણ છે. અને જો કોઈ બીજા તત્વ આપેલા હોય તો પી વિભાગમાં આવતા હોય તો એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન પી હોય, ડી વિભાગમાં આવતા હોય તો એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ડી હોય, એફ વિભાગમાં આવતા હોય તો એમાં વેલેન્સ ઇલેક્ટ્રોન એફ હોય. આ રીતે તમે એને સમજી શકો છો. આથી આપણો જવાબ છે સી. ત્યારબાદ બોહરનું મોડલ જે છે એમાં એનમી કક્ષામાં ઇલેક્ટ્રોન જો ફરતા હોય તો કક્ષામાં પરિઘને ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ લેમડા સ્વરૂપે લખીએ તો કઈ રીતે મિત્રો બનશે? તો કે ઇલેક્ટ્રોનની દ બ્રોગલીની તરંગ લંબાઈ છે એ પરિઘ સ્વરૂપે જો ફરતા હોય એનમી કક્ષામાં, બરાબર છે, તો આપણે એન લેમડા લખીએ છીએ. કારણ કે જો કોઈ ઇલેક્ટ્રોન જે છે પરમાણુ આસપાસ ફરતો હોય તો એને સ્થિત કક્ષામાં પરિભ્રમણ કરતો હોય છે, બરાબર છે. એક એક તરંગ જો બને તો લેમડા કહીએ,
બરાબર છે, એક તરંગ બને તો લેમડા કહીએ, આવા એન તરંગો બનતા હોય ત્યારે આપણે એને લખીએ છીએ એન લેમડા તરીકે. ત્યારબાદ ન્યુક્લિયર બળ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મિત્રો, ન્યુક્લિયર બળ છે માત્ર ન્યુક્લિયસની અંદર જ લાગે છે, ખૂબ જ સ્ટ્રોંગ બળ છે અને લઘુ અંતરીય બળ છે, જે તમે ચાર બળ છે તેમાંથી અભ્યાસ કરી શકો છો અને મુદ્દાને ટીક કરી શકો છો. ત્યારબાદ આપણે આઠમા એક્ઝામ્પલમાં જઈએ છીએ. ન્યુક્લિયસ ચેપ્ટરનું અહીં એક્ઝામ્પલ આપેલું છે, છતાં પણ આપણે એકવાર જોઈ લઈએ. રેડિયમનો અર્ધાયુ સમય 1600 વર્ષે, 6400 વર્ષને અંતે કેટલામો અંશ એનો વધ્યો હશે? મિત્રો, અર્ધાયુ સમય છે અને આપણે ટાવ વન આપ તરીકે લખીએ છીએ, તમને ખ્યાલ છે 6400 વર્ષે સમય આપ્યો છે ટી અને અહીંયા આપ્યો છે તમને ટાવ વન હાફ. તો તમે સમીકરણ આગળ ન્યુક્લિયસમાં શીખવાના છો અથવા તો તમને ખ્યાલ હોય તો તમે તૈયાર કરી શકો છો. એનના છેદમાં એન ઝીરો ઇઝ ઇક્વલ ટુ વન હાફની ટીના છેદમાં ટા વન હાફ ઘાત. મિત્રો, બરાબર છે અડધાયુ સમય. તો અહીં તમે અડધાયુ સમય 1600 મૂકશો, ઉપર 6400 મૂકશો તો કિંમત મૂકી છે આ બે ઉડી જશે, 16 4 64 થશે, 2 નો 4 ઘાત એટલે 16 થશે. તો કેટલામો જથ્થો અંશ વધ્યો હશે એવું પૂછે, તો તમે કહી શકો છો 1 ના છેદમાં 16. ત્યારબાદ નવમું એક્ઝામ્પલ તમે જોશો તો કે હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં રહેલા હાઇડ્રોજન પરમાણુના આયનીકરણ માટે ઉર્જા શોધવાની છે, બીજી આયનીકરણ ઉર્જા આપણે મેળવવાની છે. તો હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિ ઉર્જા મિત્રો 13.6 છે. બીજી ઉત્તેજિત અવસ્થા એટલે તમને ખ્યાલ હશે ઇલેક્ટ્રોન જે છે એ કઈ કક્ષામાં જશે, તમને ખ્યાલ હોવો જોઈએ. એકમાંથી બેમાં જાય તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, એકમાંથી ત્રણમાં જાય તો બીજી ઉત્તેજિત અવસ્થા. તો ઉર્જાનું સમીકરણ તમને ખબર છે ઇઝ ઇક્વલ ટુ -13.6 છેદમાં n² આ તો એની ઉર્જા કેટલી થશે, જરૂરી ઉર્જા 1.51, એ પણ તમે આગળ શીખી ગયા છો, આપણે લેક્ચરમાં પણ સમજાવેલું છે. ત્યારબાદ આપણે 10મા ક્વેશ્ચનમાં જઈએ. હાઇડ્રોજન પરમાણુની દ્વિતીય કક્ષાની ત્રિજ્યા છે તમારે કેટલી હોય એના સ્વરૂપમાં લખવાનું છે. A0 મિત્રો એ અચળાંક છે. અચળાંક કયા કોના કોની જગ્યાએ આપણે અચળાંક લખીએ છીએ એ પણ અહીં આપણે લખી દઈએ છીએ, તો અહીં ધ્યાન આપશો. આર ઇઝ ઇક્વલ ટુ n² h² ε₀ π/z m e². મિત્રો, અહીં આપણે બાર કાઢી લઈએ, જે પદ છે અહીં n² બાર કાઢી લઈશું છેદમાં z, બાકીના જે પદ જે છે તેને આપણે અચળાંક તરીકે A0 લખી શકીએ છીએ. તો અહીં બીજી કક્ષામાં પૂછી છે તો n = 2 મૂકશો, 2 નો વર્ગ 4 થશે, આથી તમે લખી શકો છો 4A0, બરાબર છે ને. A0 જે અચળાંક છે તેની બીજી જો કોઈ કિંમત તમને પૂછવામાં આવે તો એ આપણે આગળ પણ લખી ગયા છે, એની કિંમત થશે 0.53 એંગસ્ટ્રોમ. જો ન ખ્યાલ પડે તો તમે એકવાર જરૂરથી લેક્ચર જોઈ લેશો જેથી તમે સોલ્વ કરી શકો છો. ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. બોહરની થિયરી અનુસાર ત્રીજી કક્ષામાંથી ચોથી કક્ષામાં સંક્રાંતિ સાથે ઉર્જા કેટલી હોય? તો તમને ખ્યાલ જ છે, તમે ઉર્જા સ્તર દોરી ગયા છો. ઉર્જા સ્તરમાં તમે સમીકરણનો ઉપયોગ કરી શકો છો, n = 1 2 3 4 ને 5. એમાં તમારે ઉર્જાનું સમીકરણ પણ તમને મેં લખાવેલું છે, ઇઝ ઇક્વલ ટુ -13.6 છેદમાં n² બરાબર છે. z² હાઇડ્રોજન છે એટલે z = 1 લખશો, એનની જગ્યાએ તમે 1 મૂકશો તો પહેલી કક્ષામાં ઉર્જા, બીજી મૂકશો તો બીજામાં, ત્રીજામાં, ચોથામાં. આથી 4માંથી ઉર્જા 3માંથી બાદ કરી દેશો તો આ રીતે તમે જવાબ મેળવી શકો છો. આન્સર થશે 0.66 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ 12મું એક્ઝામ્પલ છે તેના પર આપણે જઈએ કે નીચે આપેલી જોડમાંથી કઈ જોડ છે ઇલેક્ટ્રોનની ગોઠવણી સમાન બતાવે છે? તો ડી જે છે એ તમે જોઈ શકો છો, કાર્બન છે અને નાઇટ્રોજન. નાઇટ્રોજન છે પોતે એક ઇલેક્ટ્રોન ગુમાવશે, આથી કાર્બન જેવું બંધારણ ધરાવે છે જેની ઇલેક્ટ્રોન રચના સમાન છે. અથવા બીજા પણ એક્ઝામ્પલો તમને ખ્યાલ હોવા જોઈએ. હાઇડ્રોજેનિક અવસ્થા મેં તમને આગળ લખાયેલું છે. હાઇડ્રોજન જેનિક અવસ્થા ક્યારે બને? તો કે હિલિયમ પ્લસ હોય, લિથિયમ છે ડબલ પ્લસ હોય, બેરેલિયમ છે ટ્રિપલ પ્લસ હોય. મિત્રો, આ બધા જે છે એની ઇલેક્ટ્રોન રચના સમાન હોય એટલે હાઇડ્રોજન જેવી ઇલેક્ટ્રોન રચના થશે. તો અહીં તમે જોઈ શકો છો કાર્બન નાઇટ્રોજન ઇલેક્ટ્રોન રચના સેમ મળે, જ્યારે નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવશે ત્યારે. ત્યારબાદ આપણે આગળના મુદ્દામાં જઈએ. 13મો ક્વેશ્ચન છે યુરેનિયમ.
આપણ ન્યુક્લિયસના ચેપ્ટરનો છે, યુરેનિયમ 92-235ના વિખંડનથી આટલી ટોટલ ઊર્જા મળે છે. તો 5 વોટ ઊર્જા જે છે પાવરથી કાર્યરત રિએક્ટરમાં 92-235ના વિખંડનનો દર કેટલો હોવો જોઈએ? જો 5 વોટ ઊર્જા મળતી હોય તો કેટલો યુરેનિયમનો વિખંડનનો દર કેટલો હોવો જોઈએ? તો મિત્રો, વિખંડનના દરનું સમીકરણ પણ તમને ખ્યાલ હશે કે જે પાવર મળે છે, કેટલો પાવર જોઈએ છે, તો કે 5 વોટ. બરાબર છે, ટોટલ જો આટલું વિખંડન યુરેનિયમ થતું હોય, બરાબર છે, 92, તો આટલી ઊર્જા આપણને મળે છે. આપણે 5 વોટ જોઈએ છે ઊર્જા, તો 5 વોટ ભાંગ્યા 200 MeV કરી દઈએ તો આપણને વિખંડન દર યુરેનિયમનો કેટલો છે તમને મળી જશે. તો 5 ભાંગ્યા 200 × મેગા એટલે 10^6, ને ઇલેક્ટ્રોન કાઢી નાખશો અહીંયાથી ઇલેક્ટ્રોન, તો 1.6 × 10⁻¹. મિત્રો, આનો ભાગાકાર કરશો તો જવાબ આવશે, જે બતાવે છે તમને આટલાના દરથી 5 વોટ ઊર્જા છે એ મેળવવા માટે યુરેનિયમ છે એ છૂટું પડતું હશે. બરાબર છે, જે તમે કહી શકો છો. ત્યારબાદ 14મું જે એક્ઝામ્પલ છે તેના પર આપણે જોઈએ કે હાઇડ્રોજન પરમાણુને ધરાસ્થિતિમાંથી મુખ્ય ક્વોન્ટમ અંક 4 સુધી ઉત્તેજિત કરવામાં આવે તો મળતી વર્ણપટ રેખાની સંખ્યા. હાઇડ્રોજન પરમાણુને ધરાસ્થિતિમાંથી મુખ્ય ક્વોન્ટમ અંક 4 સુધી ઉત્તેજિત કરવા તો વર્ણપટ રેખા 4માંથી 1માં આવવા માટે ટોટલ કેટલી રેખાઓ છે એનું સમીકરણ પણ મેં તમને આ થિયરીમાં લખેલું છે. અને એમ ન કરવું હોય તો તમે ટોટલ 4માંથી પોસિબલ બધી જ રેખાઓ દોરી લેશો તો તમને ખ્યાલ મળી જશે 4માંથી 1માં, ત્યારબાદ તેની નીચેથી દોરવાની 3માંથી 1માં અને 2માંથી 1માં. હવે 4માંથી બીજી પોસિબિલિટી કઈ કઈ છે મિત્રો? તો કે 4માંથી 3માં, 4માંથી 2માં અને 3માંથી 2. તો જેટલી પોસિબિલિટી છે તમે દોરશો તો તમને, અથવા તો આ સમીકરણમાં જો તમે મૂકી દેશો એની જગ્યાએ, તો પણ તમને વર્ણપટ રેખાની સંખ્યા મળી જશે, જે તમે ખાસ નોંધ કરી રાખશો સમીકરણ, અથવા તો તમે દોરી પણ શકો છો આ રીતે વર્ણપટ. પછીનો ક્વેશ્ચન છે તેમાં તમે ધ્યાન રાખીએ, ક્વેશ્ચન જે છે, હાઇડ્રોજન પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન કક્ષા n=4 માંથી n=2માં સંક્રાંતિ કરે તો ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈ. મિત્રો, 4માંથી 2માં સંક્રાંતિ દરમિયાનનું સમીકરણ આપણે આગળ પણ લખી ગયા છે, 1λ = r, કૌંસમાં 1/2માં આવે છે 4માંથી, તો અહીં કિંમત મૂકેલી છે. સાદરૂપ આપી દેશો તો 16^3r આ રીતે તમે ગણી શકો છો. ઉર્જા પૂછે તો e = hf ની જગ્યાએ c/λ પણ મૂકી શકો છો. ત્યારબાદ આપણે 16મા ક્વેશ્ચનમાં જઈએ. 16મો ક્વેશ્ચન જે છે કે હાઇડ્રોજન પરમાણુને ઉત્તેજિત અવસ્થામાં લઈ જવામાં આવે ત્યારે શું થાય? ઉત્તેજિત અવસ્થામાં તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે જ્યારે ઉત્તેજિત અવસ્થા 1, 2, 3, 4, 5, બરાબર છે, 1માંથી 2માં જાય, 1માંથી 3માં જાય, 1માંથી 4માં જાય, 1માંથી 5માં જાય. મિત્રો, જેમ જેમ n વધશે, ધ્યાન રાખશો n વધશે, તેમ ઉર્જા ગેપ E જે છે એ ઘટે. બે સ્તર વચ્ચેનો ઉર્જા ગેપ છે એ ઘટે મિત્રો. બરાબર છે, E ઘટે તો તમને ખબર છે તેનો સંબંધનું સમીકરણ છે = તમે લખી શકો છો -k અને = u/2. તો જો E ઘટશે તો k પણ ઘટે અને u પણ ઘટે. આથી તમે એનો આન્સર છે કહી શકો છો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બંને છે એ ઘટશે. બરાબર છે, બહુ સહેલું છે, આ રીતે પણ તમે શીખી શકો છો. અહીં સમીકરણ લખીને તમને આપેલા છે. ત્યારબાદ આપણે 17મા એક્ઝામ્પલમાં જોઈએ તો એક્સરેની રચના આપેલી છે. આપણે છેલ્લા લેક્ચરમાં એક્સરેનું વિશે માહિતી શીખ્યા છો. તો તરંગલંબાઈ વિધેય તરીકે દર્શાવેલ છે તીક્ષ્ણ પીક પોઈન્ટ એ અને જે બી છે શું દર્શાવે છે? આપણે શીખી ગયા છે તીક્ષ્ણ પોઈન્ટ છે એ ચોક્કસ તરંગલંબાઈએ ઉત્સર્જિત થતી લાક્ષણિક એટલે કે એક્સરેનું ઉત્સર્જન બતાવે છે, જે ચોક્કસ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે. આપણે જે ગ્રાફ દોરી ગયા છે એ ગ્રાફની અંદર તમને ખ્યાલ હશે કે 2 પીક પોઈન્ટ હતા, કે આલ્ફા, કે બીટા, ત્યારબાદ છે 3 પીક પોઈન્ટ હતા, એલ આલ્ફા. બરાબર છે, અહીં એલ શ્રેણી હતી અને આપણે અહીં કે શ્રેણી દર્શાવી હતી, તમે જે થિયરીમાં શીખી ગયા છો. તો મિત્રો, ચોક્કસ લાક્ષણિક વિકિરણ એટલે કે ઉર્જાનું ઉત્સર્જન કરતું એવું દર્શાવે છે. સતત વર્ણપટ નહીં આવે, સતત વર્ણપટ છે એ લેમડા મિનિમમ અહીંયાથી શરૂ થાય ત્યારબાદ તમે કહી શકો છો. 18મો ક્વેશ્ચન જે છે તેમાં આપણે જોઈએ કે ઉર્જા સ્તર દર્શાવે છે જેમાંથી 6 વર્ણપટ રેખા ઉદ્ભવે છે. તો અહીં આપેલો કયો વર્ણપટ છે? શોષણ વર્ણપટ નીચેનામાંથી કઈ રેખા છે? મિત્રો, આ જે આકૃતિ જે છે એ ઉત્સર્જન વર્ણપટની છે.
આપણે આમાંથી શોષણ વર્ણપટ લેવાનું છે. તો ખાસ ને ખાસ ધ્યાન રાખશો, બરાબર છે. તમારે ધ્યાનમાં રાખવા જેવો મુદ્દો શું છે? તો તમે ધ્યાનમાં રાખશો જ્યારે છ ઇલેક્ટ્રોન જે ધરાવસ્થામાં આવે, એન બરાબર વન, ધરાવસ્થામાં જે જે ઇલેક્ટ્રોન આવતા હોય ધરાવસ્થામાં, એ બધી જ રેખાઓ જે છે એ શોષણ વર્ણપટ ગણી શકો. કારણ કે ઇલેક્ટ્રોન છે એકમાંથી કોઈ પણ બેમાં જાય, એકમાંથી ત્રણમાં જાય, એકમાંથી ચારમાં જાય, ત્યારે આ શોષણ વર્ણપટ તમને બતાવે છે મિત્રો. એકમાંથી જ ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જન થતો હોય બેમાં ત્રણમાં, ત્યારે શોષણ વર્ણપટ. તો કેટલી રેખાઓ ટોટલ આમાંથી શોષણ દેખાય છે? તો કે એકમાં આવે છે એવી આ એક બે અને ત્રણ, ટોટલ ત્રણ રેખાઓ જે છે શોષણ વર્ણપટની દેખાવે છે, બરાબર છે. તો મુદ્દો ખાસ નોંધ કરી રાખશો જેથી તમે ગણી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ કે હિલિયમનો પરમાણુ દળાંક 4 છે, સલ્ફરનો આપેલો છે 32, તો સલ્ફરની ત્રિજ્યા હિલિયમ કરતાં કેટલા ગણી છે? ત્રિજ્યાનું સમીકરણ ન્યુક્લિયસમાં આપેલું છે, આર બરાબર આર ઝીરો એની 1/3 ઘાત, એ એટલે દળ બતાવે છે મિત્રો. અહીં તમે બંનેના દળનો ગુણોત્તર લઈ લેશો સલ્ફર અને હિલિયમનો, તો તમને તેનો જવાબ છે એ મળી જશે. અહીં થશે, તમે છેદ ઉડાડી દેશો તો તમારો જવાબ જે છે 8 × 32 થશે, બરાબર છે. બેનો ઘન, બે 8 એટલે બેનો ઘન, ઘન ઉડાડી દેશો તો અહીં વધશે 2. આ રીતે તમે જવાબ મેળવી શકો છો. ત્યારબાદ આપણે જોઈએ છે 1996માં પૂછાયેલા ક્વેશ્ચન તરફ. આ બધા જ ક્વેશ્ચનો છે તમે નોંધ કરી રાખશો મિત્રો, બધા જ ક્વેશ્ચનો આપણે જે પણ થિયરી ચલાવ્યા છે એમાં બધા જ ઇન્વોલ્વ થઈ ગયા છે. ધરાસ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હાઇડ્રોજન પરમાણુનો ક્વોન્ટમ નંબર એન સાથે ઉર્જા કેટલી હોય? તો આપણને ખબર છે તેનું સમીકરણ છે 13.6 × 10², એમાં બીજી કક્ષામાં મૂકી દેશો તો બીજી કક્ષામાં તેની પાસે ઉર્જા છે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. બોહરના સિદ્ધાંતનો અનુસારનો ઉપયોગ કરી ક્વોન્ટમ નંબર એન અને ત્રિજ્યા આર વચ્ચેનો સંબંધ, તો આપણે શીખી ગયા છે સમીકરણ ત્રિજ્યાનું છે આર બરાબર n²h²ε₀π/z·me², બરાબર છે. તો આ સમીકરણ પ્રમાણે જવાબ જે છે ડી બને છે, જે તમે લખી શકો છો. બોહરના સિદ્ધાંતનો mvr બરાબર એનો પણ ઉપયોગ કરી શકો છો, બરાબર mvr બરાબર nh²π, અથવા આપણું ત્રિજ્યાનું સમીકરણ છે આર બરાબર n²h²ε₀π/z·me², બરાબર છે. આ રીતે પણ તમે સમીકરણ બનાવી શકો છો, મેળવી શકો છો, જેમાં ત્રિજ્યા છે n²ના સમપ્રમાણમાં હોય છે. ત્યારબાદ પછીનો ક્વેશ્ચન છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે વીજભારિત કોસ્મિક કિરણો. તો મિત્રો અહીં ખાસ નોંધ કરશો, અહીં જે છે પૃથ્વી છે, પૃથ્વીના અહીંયા જે છે બે પોલ આપેલા, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમે દોરી ગયા છો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે મળે છે, બરાબર છે. નીચેના પોલથી ઉપરની તરફ, તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપણું હોય છે. તો ઘણું બધું આપણે ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ દોરી શકીએ છીએ. તો દૂર જશો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આ રીતે મળશે, તમે ખાસ નોંધ કરી રાખશો, બરાબર છે. આ રીતે ઉપરની તરફ આ જે પોઈન્ટ છે મિત્રો એ ધ્રુવ છે, અને આ જે પોઈન્ટ જે છે એ વિષુવવૃત્ત છે, વિષુવવૃત્ત, બરાબર છે. તો તમે અહીં જોશો આ જે છે એ વિષુવવૃત્ત રેખા છે. હવે જો કોઈ અહીં સમજો કે આપણે સૂર્ય લઈએ, આ જે છે મિત્રો સૂર્ય છે, તો સૂર્યમાંથી જ્યારે પણ કોઈ પણ વીજભારિત કણ છૂટો પડે છે, તો તમે અહીં જોશો ધ્રુવ પાસેના પોઈન્ટમાં, ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ હોય છે, બરાબર છે. તો જ્યારે પણ કોઈ વીજભાર છે એ ધ્રુવ પ્રદેશ પાસે અંદર એન્ટર થશે, તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં તેનો વેગ થશે. ઉપરની તરફ જોશો તો ચુંબકીય ક્ષેત્ર નીચે છે, અને આ વીજભારિત કણ છે. સમજો આ ચુંબકીય ક્ષેત્ર લઈએ, અને અહીંથી જો કોઈ વીજભારિત કણ ધ્રુવ પ્રદેશ ઉપર એન્ટર થશે, તો આ સમજો કોઈ વીજભારિત કણ છે. તો બંને વચ્ચેનો ખૂણો છે 0 છે,
હવે જો નીચેના ભાગેથી કોઈ એન્ટર થાય તો નીચે ચુંબકીય ક્ષેત્ર આ તરફ છે, વીજભારિત કણ છે એ ઉપરની તરફ હોય, આ ચુંબકીય ક્ષેત્ર છે, આ વીજભારિત કણ છે, બંને વચ્ચેનો ખૂણો 180 થાય. તો તમે શીખી ગયા છો બળનું સમીકરણ છે, મેગ્નેટિક ફોર્સ એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વી બી સાઇન થીટા. તો જ્યારે પણ 0 કે 180ની કિંમત મૂકશો તો મિત્રો બળ છે 0 મળે છે, એટલે તેને ધ્રુવ પ્રદેશ ઉપર કોઈ બળ લાગતું નથી. પરંતુ અહીં વિષુવવૃત્ત ઉપર જો કોઈ વીજભારિત કણ અંદર એન્ટર થશે વિષુવવૃત્ત ઉપર, તો જે ચુંબકીય જે ક્ષેત્ર છે તેને 90ના ખૂણે આવશે. જો 90ના ખૂણે આવશે તો મિત્રો તેના પર બળ લાગશે, એટલે તમે કહી શકો છો કે ધ્રુવ કરતાં વિષુવવૃત્ત સુધી પહોંચવા વધુ ઊર્જાની જરૂર પડે, કારણ કે તેના પર વિષુવવૃત્ત ઉપર બળ લાગે છે 90ના ખૂણે. તો મુદ્દો ખાસ તમે નોંધ કરી રાખશો. ત્યારબાદ ન્યુક્લિયર પ્રક્રિયામાં નીચેનામાંથી કયું મોડરેટર તરીકે વપરાય છે, આપણે શીખી ગયા છે ભારે પાણી. આગળના લેક્ચરમાં પણ તમે જોશો ન્યુક્લિયસ ચેપ્ટર છે તેનો પણ તમે અભ્યાસ કરી શકો છો, અહીં થોડાક એક્ઝામ્પલ તેમાં ઉમેરીને આપેલા છે. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં ધરાસ્થિતિમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો પ્રથમ ઉત્તેજન અવસ્થામાં ઉર્જા જણાવો. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે ઇલેક્ટ્રોન એક એન બરાબર 1 થી એન બરાબર 2માં જશે. આથી તમે પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે કે 2માં ખાસ ધ્યાન રાખશો. અહીંયા પૂછે ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર 2 મૂકશો તો બીજી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જાની જરૂર પડે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ જ્યારે હાઇડ્રોજન પરમાણુ તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે તેની ત્રિજ્યા એ બોહર ત્રિજ્યા કરતાં ખાલી જગ્યા ઘણી થશે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં તમને ખ્યાલ છે એન બરાબર 2માં ઇલેક્ટ્રોન જશે અને ત્રિજ્યાનું સમીકરણ છે આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાય ઝેડ એમ વી સ્ક્વેર, એમાં અચળાંક જે છે એ આર 0 છે, બરાબર છે. આપણે આગળ પણ સમીકરણ લખી ગયા છે આર બરાબર એન સ્ક્વેર એચ સ્ક્વેર એપ્સિલોન 0 છેદમાં પાય ઝેડ એમ ઈ સ્ક્વેર. તો મિત્રો આજે પદ જે છે આખો અચળાંક છે જેને આર 0 તરીકે લખેલું છે, બરાબર છે. બીજી ઉત્તેજી પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર 2 મૂકશો તો જવાબ થશે 4 આર 0, એટલે 4 ગણી થશે. ત્યારબાદ નીચેનામાંથી કયા વિકિરણની વિભેદન શક્તિ સૌથી વધારે છે, તો કે ગામા, બરાબર છે. તમને પૂછે વિભેદન શક્તિ તો કે આલ્ફા બીટા અને ગામા, એમાં વિભેદન શક્તિ મિત્રો પૂછે વિભેદન શક્તિ. તો આલ્ફાની છે એ 1 છે, આની 100 છે અને આની 1000, બરાબર. આલ્ફા બીટા અને ગામાની 1000 ગણી છે. અને આયનીકરણ ક્ષમતા પૂછે, આયનીકરણ ક્ષમતા. તો મિત્રો આયનીકરણ ક્ષમતામાં ઊંધો ક્રમ હોય છે, ખાસ ધ્યાન રાખશો. આની 1000 ગણી હોય છે, આની 100 ગણી હોય છે અને આની 1 હોય છે. આ રીતે કોઈ પણ એક્ઝામ્પલ પૂછે તો પણ તમે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ પછીનો ક્વેશ્ચન જોઈએ તો કે નીચેની વિખંડન પ્રક્રિયાનું સમીકરણ પૂરું કરશો. મિત્રો સમીકરણ પૂરું કરવા માટે તમે કહી શકો છો કે યુરેનિયમમાંથી એક ન્યુટ્રોન મળે છે તો સ્ટ્રોન્શિયમ બને છે. નીચેનો ક્રમ જળવાઈ રહ્યો છે 92 વત્તા 0, તો અહીં 38માં કેટલા નાખો તો જેથી 92 થાય, તો તમે જોઈ શકો છો 54 આપણે જો એમાં એડ કરીશું મિત્રો, બરાબર છે. 54 એડ કરીએ તો 4 5 6, અને તમે અહીં જોશો તો 38ની અંદર 54 એડ કરશો તો 92 મળી જશે, અને 235 વત્તા 1 એટલે 236. તો 90ની અંદર આપણે 143 વત્તા 3 × 1 એડ કરીશું તો ઉપરનું દળ પણ તમને મળી જશે. આ રીતે તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકો છો. એક તત્વ એ પૂછે માંથી આલ્ફા કણ અને બીટા કણનું ઉત્સર્જન થાય છે, તો કઈ રીતે આપણે પ્રક્રિયાને લખી શકીએ છીએ જે ખાસ આપણે અહીં દર્શાવવાનું છે. તો મિત્રો આલ્ફા કણ જ્યારે કોઈ છૂટો પડે છે, બરાબર છે, તો આલ્ફા કણ છૂટો પડે ત્યારે ધ્યાન રાખશો એનું દળ છે 4 ઓછું થશે. તો અહીં તમને પ્રક્રિયા આપી છે, એક તત્વ છે એમાંથી એક આલ્ફા કણ છૂટો પડે એટલે 2 ક્રમ ઘટે અને 4 દળ ઘટે, જે તમે ન્યુક્લિયસના ચેપ્ટરમાં પણ શીખવાના છો, 2 ક્રમ ઘટે અને 4 દળ ઘટે. આ ઉપરાંત તમને આપ્યું છે 2 બીટા કણો એટલે 2 ઇલેક્ટ્રોન, મિત્રો 2 ઇલેક્ટ્રોન જે છે એ ઉત્સર્જન થાય છે. તો અહીં 2 ઇલેક્ટ્રોન ઉત્સર્જન થશે તો તમને ખ્યાલ છે 2 જે છે નીકળી જશે અને દળ છે 4 એમના નજરે છે,
કારણ કે માઇનસ વન ઈ ઝીરો આ રીતે લખો છો, અને અહીં જો તમે બે લખશો તો બે ગુણ્યા માઇનસ એટલે માઇનસ બે આ નીકળી જશે, બરાબર છે, અને દળ છે ઝીરો રહેશે એટલે દળમાં કોઈ ચેન્જ આવશે નહીં. તો આ રીતે તમે પ્રક્રિયા લખી શકો છો. 10.81 પરમાણુ ભાર ધરાવતા બે બોરોનના સંસ્થાનિક આપેલા છે, તો પ્રકૃતિમાં 5 × 10 ગુણોત્તર કેટલો હશે? મિત્રો, એનું સમીકરણ છે ન્યુક્લિયસના ચેપ્ટરની શરૂઆતમાં પણ તમને સમજાવવામાં આવશે અથવા ખ્યાલ હશે. તો અહીં તમે જોશો બોરોનના બે સંસ્થાનિકો છે, 5 × 10 એક્સ ટકાવારી લઈએ અને 5 × 11 પ્રમાણ જો એક્સ ટકા હોય તો 100 માંથી એક્સ એને બાદ કરી દઈએ. તો એનું સમીકરણ છે સરેરાશ પરમાણુ ભાર કુલ પરમાણુ ભાર ગણવાનું સમીકરણ છે, દળ ગુણ્યા એનું ટકાવારી પ્રમાણ વત્તા બીજાનું દળ ગુણ્યા એનું ટકાવારી પ્રમાણ, બરાબર. ટોટલ આપણને આપેલું છે 10.81. જો આનો ગુણાકાર કરી અને પદને ફેરવીને સાદરૂપ આપશો તો તમારો જવાબ છે આ રીતે તમે મેળવી શકો છો, બરાબર. બહુ સહેલું સમીકરણ છે, આ સમીકરણ ઉપર જ આધાર રાખે છે જ્યારે પણ આ ટાઈપના દાખલાઓ તમને પૂછે ત્યારે. ત્યારબાદ નીચેનું સમીકરણ જોઈએ, 30મું એક્ઝામ્પલ. હાઇડ્રોજન પરમાણુના બોહર મોડેલમાં કેન્દ્રગામી બળ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેના કુલંબીય આકર્ષણને લીધે લાગે છે. જો ઇલેક્ટ્રોનનું દળ એમ વીજભારી ત્રિજ્યા એ ઝીરો હોય અને શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન ઝીરો હોય તો ઇલેક્ટ્રોનની ઝડપ. મિત્રો, અહીં આપણે આગળ પણ થિયરીમાં શીખી ગયા છે, એમાં ત્રિજ્યા આર ઝીરો લીધેલી છે. તમે જોશો કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ કુલંબીય બળ mv² / r, અથવા અહીં એ ઝીરો લેવાનું કીધું છે કે q1 q2 / r² તો અહીં વેગને તમે કરતા બનાવશો, એક એક ત્રિજ્યા ઉડાડી દેશો તો જે સમીકરણ બને તે વેગનું સમીકરણ છે જે આપણે થિયરીમાં પણ શીખી ગયા છીએ. ત્યારબાદ 21 સેન્ટીમીટરના રેડિયો વેવની ઊર્જાનું સમીકરણ સિમ્પલ, c બરાબર hf, f બરાબર c/λ. અહીં તમે કિંમત મૂકશો તો 21 સેન્ટીમીટરના રેડિયો વેવ જે છે લેમડા જેને આપેલી છે એ કેટલી ઊર્જાનું ઉત્સર્જન કરશે, તો એનો આન્સર તમને મળી જશે 10^-24 જૂલ. ત્યારબાદ નીચેનું આપણે એક્ઝામ્પલ જોઈએ, તો એક બે રેડિયો એક્ટિવ તત્વ એ અને બી છે, જેમના અર્ધાયુષ સમય પણ તમને આપેલા છે 20 મિનિટ અને 40 મિનિટ. શરૂઆતમાં એ અને બીના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે, 80 મિનિટ પછી એ અને બીના અવિભંજિત ન્યુક્લિયસની ગુણોત્તર કેટલો થશે? બાકી રહેલો ગુણોત્તર જે છે આપણે મેળવવાનો છે 80 મિનિટ પછી, બરાબર છે. બંનેના અર્ધાયુષ સમય આપી દીધા છે, તો તમે સમીકરણનો ઉપયોગ પણ કરી શકો છો. n^n0 આ પ્રથમ એ તત્વ માટે તમે ગણી શકો છો, એ ઇઝ ઇક્વલ ટુ 1/2 t^t1 સમય એપો છે 80 અને t^1 એનો અર્ધાયુષ પહેલાંનો એપો છે 20, તો મિત્રો અહીં થશે 4, બરાબર છે. 2^4 એટલે જવાબ કેટલો થશે? 2^4 એટલે 2^4 એટલે થશે 1/16. આવી જ રીતે બીજાની ગણતરી કરશો, બી તત્વની n^n0 બી એની પણ તમે કિંમત મૂકશો 1/2, તો 80^40 80^40 તો અહીં વચ્ચે 1/4. તો મિત્રો આનો ગુણોત્તર લેશો તમે તો બંનેમાં શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા n^0 સમાન છે, બંનેનો ગુણોત્તર લેશો 16 નીચે આવે 4 ઉપર જશે, તો બંનેનો ગુણોત્તર થશે 4 ઉપર જશે 16 નીચે આવશે, આથી તમારો જવાબ મળી જશે 1/4. આ રીતે પણ તમે દાખલો ગણી શકો છો. ત્યારબાદ એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ, આલ્ફાકણ શું છે? મિત્રો, આલ્ફાકણ તમને ખ્યાલ છે આયનીકરણ પામેલો હિલિયમ પરમાણુ છે, હિલિયમ જે છે એટલે આલ્ફાકણ આપણે ગણીએ છીએ. ત્યારબાદનો ક્વેશ્ચન બહુ સહેલો છે એટલે આપણે બહુ ડિસ્કસ નહીં કરીએ. ત્યારબાદનો ક્વેશ્ચન જે છે એ જોઈએ, કઈ સંક્રાંતિ માટે મળતી ઉત્સર્જન આવૃત્તિ મહત્તમ હોય? તો આવૃત્તિનું સમીકરણ તમને ખ્યાલ છે, મહત્તમ આવૃત્તિ માટે અહીં તમને જે પણ મુદ્દાઓ આપેલા છે એ તમે શીખી ગયા છો. 1/λ = r^((n^1)² - 1/n^2)² તો મિત્રો c = f × λ, જો આપણે 1/λ કરીએ તો f/c મળે, તો આપણાને લખી શકીએ છીએ પ્રોપોર્શનલ ટુ આવૃત્તિ. તો અહીં કિંમત તમે મૂકી જોશો, બધા જ કિંમત બધા જ ઓપ્શનમાં જે જે મુદ્દાઓ તમને આપેલા છે જો તમે કિંમત અહીં મૂકશો
તો તમને મહત્તમ ઉત્સર્જન થશે. મિત્રો, એક વસ્તુ યાદ રાખશો, ઉત્સર્જન થવા માટે મહત્તમમાંથી ન્યૂનતમ હોઈ શકે. તો સી ઓપ્શન છે, એકમાંથી બે છે અને બેમાંથી છ આ શોષણ વર્ણપટ બતાવે છે. આ ઉત્સર્જન એક અને બે જ ઓપ્શન સાચા છે. તો તમે કિંમત મૂકી અને આવૃત્તિ જે છે મહત્તમ કોની અંદર મળે છે તેનો જવાબ તમે લખી શકો છો. ત્યારબાદ સમીકરણ આપેલું છે, લેમ્બડા અને ટાવરના વચ્ચેનું સમીકરણનો સંબંધ શું છે, તો એ તમે થિયરીમાં પણ શીખી ગયા છો. ટાવરના બરાબર 0.693 છેદમાં લેમ્બડા, અને તમે બીજી રીતે લખી શકો છો 0.693 છેદમાં લેમ્બડા, બરાબર છે. ત્યારબાદ આપણે આગળનું ક્વેશ્ચન લઈએ. જ્યારે ઇલેક્ટ્રોન એન બરાબર 2 થી ઇલેક્ટ્રોન એન બરાબર 4માં સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વર્ણપટ રેખા કોની અંદર રહેશે? મિત્રો, એન બરાબર 2 થી 4માં અત્યારે ઉત્સર્જન રેખા છે કોની અંદર મળશે? તો કે બીજી કક્ષામાંથી સંક્રાંતિ તો બામર શ્રેણી આપે છે, ચોથી કક્ષામાં સંક્રાંતિ બામર શ્રેણીની બીજી રેખા આપે છે, બરાબર છે. તમે બામર શ્રેણી શીખી ગયા છો. બામર શ્રેણીમાં ક્યારે ક્યારે મળે? તો કે એન બરાબર 1માં આવે તો લાયમન શ્રેણી હોય, એન બરાબર 2માં આવે તો બામર શ્રેણી હોય, એન બરાબર 3માં આવે તો પાષણ, એન બરાબર 4માં આવે તો બ્રેકન. હવે તમને 2 માંથી 4 માટે પૂછ્યું છે, તો કઈ રેખા છે 2 માંથી 4? તો તમે કહી શકો છો, જો 3 માંથી 2 હોય તો લાયમનની પ્રથમ બામરની પ્રથમ રેખા મળે, 4 માંથી 2 હોય તો બીજી રેખા મળે. આથી અહીં તમે કહી શકો છો બામરની બીજી રેખા. ત્યારબાદ આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ છીએ. તો સ્ફટિકમાં 2 ક્રમિક સ્તર વચ્ચેનું અંતર આપી દીધું છે, તો વિવર્તનની તરંગ લંબાઈ કેટલી થશે? તો એક્સરેની અંદર તમને તેનું સમીકરણ આપેલું છે, એક્સરેનું વિવર્તન. એક્સરેના વિવર્તનની અંદર 2d sin θ ઇઝ ઇક્વલ ટુ એન લેમડા આ સમીકરણ છે. તો મહત્તમ તરંગ લંબાઈ માટે તમને મિત્રો પૂછેલું છે લેમડા મેક્સિમમ ક્યારે મળે? તો કે સાઇનની કિંમત છે 1 હોવી જોઈએ ત્યારે લેમડા મેક્સિમમ તમને મળે. તો એન લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d તમે લખી શકો છો, એન બરાબર 1, બરાબર. તો અહીં તમે જોશો લેમડા ઇઝ ઇક્વલ ટુ 2d અને d અંતર તમને પૂછી કિંમત મૂકશો તો 5.6 × 10⁻⁸ મીટર મળશે. આપેલી જે થિયરી છે એક્સરેનું વિવર્તન છે મિત્રો, જે તમે એક્સરેનું વિવર્તન આની થિયરી પણ તમે શીખી શકો છો અલગથી, જેની અંદર તમને આ સમીકરણ આપેલું છે, બરાબર. ત્યારબાદ 38મું એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. 38ના એક્ઝામ્પલની અંદર આપણે 38મું એક્ઝામ્પલ જોઈએ છીએ. તમે જોશો એમાં તો એનમી કક્ષામાં રહેલા હાઇડ્રોજનની ઉર્જા ઇન હોય તો એનમી કક્ષામાં રહેલા આયનીકરણ પામેલા હિલિયમની ઉર્જા કેટલી હોય? મિત્રો, હિલિયમની ઉર્જા જે છે એ તમારે ગણવી હોય તો સમીકરણ છે ઇ પ્રોપોર્શનલ ટુ −13.6 Z²/N². હિલિયમ માટે એન બરાબર આપણે મૂકીએ છીએ 2 ક્રમ, તો થશે આપણો જવાબ જે છે, અને હિલિયમ માટે ઝેડ છે આપણે મૂકીએ છીએ 2, એન બરાબર જે છે તત્વ કેટલા મેં પૂછી છે આયનીકરણ પામેલા હિલિયમ માટે, બરાબર છે. તો અહીં મૂકશો તમે 2 ઝેડ બરાબર 2 મૂકશો તો તમારી ઉર્જા જે છે મિત્રો, ઝેડ 2 નંબરનું તત્વ છે, 2નો વર્ગ 4 થશે, આથી તમે લખી શકો છો 4 EN. નીચેનામાંથી કયા તત્વના પ્રથમ કક્ષાને બરાબર એનની ત્રિજ્યા ન્યૂનતમ હશે? તો કે 2 આયનીકરણ પામેલો લિથિયમ. મિત્રો, નીચેનામાંથી કયા તંત્રમાં પ્રથમ કક્ષાને બરાબર 1ની ત્રિજ્યા ન્યૂનતમ, ઓછામાં ઓછી ત્રિજ્યા જે છે એ કોની અંદર જોવા મળે? તો તમને ખબર હશે R=N²/Z². તો ન્યૂનતમ મેળવવા માટે ઝેડ છે વધારે હોવો જોઈએ, ઝેડ જેનો વધારે હોય તેની ત્રિજ્યા ન્યૂનતમ હોય. તો અહીં તમે જોઈ શકો છો લિથિયમ જેનો પરમાણુ ક્રમ છે 3, બરાબર છે. હાઇડ્રોજન છે 1 છે, ડ્યુટેરિયમ છે, હાઇડ્રોજનનો સંસ્થાનિક છે, હિલિયમ છે 2 છે. ત્યારબાદ આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ. અહીં તમને આપેલું છે કે 1 ઇલેક્ટ્રોન છે હાઇડ્રોજનની આસપાસ આર ત્રિજ્યામાં વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરે તો તેમની વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું છે? મિત્રો, બળનું સમીકરણ F=K Q1 Q2 R² છે. હવે કુલંબીય બળ લાગે છે એટલે આપણે એને સદિશ રૂપે લખીએ, બરાબર છે. એકમ સદિશ તેનો ચાર, આરને આપણે લખી શકીએ છીએ આપેલો સદિશ છેદમાં તેનું મૂલ્ય. જો આપણે તેનું મૂલ્ય લખીએ તો અહીં R² હતો ત્યાં થશે R³ થશે અને આપેલો સદિશ. તો એને એકમ સદિશ તરીકે પણ આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આપણો આન્સર થશે D. ત્યારબાદ એક્ઝામ્પલ આગળ જોઈએ. પરમાણુનું દળ બોહર મોડલ જે છે
તે કોને આધારિત છે? તો કે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝ છે તે પૂર્ણ ધારા કરેલી છે. બોહરનું પરમાણુ મોડેલ છે મિત્રો કોણીય વેગમાનનું ક્વોન્ટાઇઝ છે, જે આપણે આગળ પણ શીખી ગયા છીએ. અને થિયરી તમને ખ્યાલ નહીં હોય તો તમે થિયરીનો અભ્યાસ કરી લેશો, જેથી તમે આપેલા આન્સર આપી શકો છો. બોહરનું પરમાણુ મોડેલ છે તેના અધિતર્કમાં આપણે જોઈ ગયા છીએ. ત્યારબાદનું એક્ઝામ્પલ આપણે છે જોઈએ છીએ 43માં જોશો તો એબીસી અણુઓ જે આપેલા છે, અહીં એબીસી આપેલો છે, તેમાં દૂર જે છે તેની ઉર્જા આપણે શીખી ગયા છે સૌથી વધારે ઈસી હોય, પછી ઈબી હોય, પછી ઈએ હોય. તો સીથી બી, પછી બીથી એ અને સીથી એ, આ દરમિયાન એની તરંગ લંબાઈ પણ આપી છે લેમડા વન, લેમડા ટુ, લેમડા થ્રી. તો નીચેનામાંથી કયો સંબંધ છે સાચો થશે? તો તમને ખબર છે સીમાંથી એ આવે છે, ટોટલ ઉર્જા જે છે એ આ એક અને બેનો સરવાળો થશે. ત્રણ જે છે એ એક અને બેનો સરવાળો છે. આ રીતે તમે લખી શકો છો ઉર્જા છે વન અપોન લેમડાનું પ્રપોર્શનલ છે. આથી તમે સમીકરણ બનાવી શકો છો ઉર્જા પ્રપોર્શનલ ટુ વન અપોન લેમડા. તો લેમડા થ્રી તરંગ લંબાઈ છે અને આ બંનેનો સરવાળો કરી શકો છો વન અપોન લેમડા વન પ્લસ વન અપોન લેમડા ટુ, જેનો જવાબ થશે, જે આપણે એક્સરેની થિયરીમાં છેલ્લે જોઈ ગયા છીએ. બહુ સહેલું એક્ઝામ્પલ છે. ત્યારબાદ 43મો ક્વેશ્ચન જે છે એના પર આપણે આગળ જઈએ કે હાઇડ્રોજન છે એની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં કુલ ઉર્જા -3.4 છે, તો આ અવસ્થામાં તેની ગતિ ઉર્જા કેટલી થશે? મિત્રો ગતિ ઉર્જા આપણે મેળવી છે. તો કુલ ઉર્જાનું સમીકરણ આપેલું છે, કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ આપણે લખીએ છીએ, આપણી પાસે શોર્ટકટની ટ્રીક પણ હતી જે તમે શીખી ગયા છો ઈ, અને સ્થિતિ ઉર્જા પૂછે તો આપણે લખીએ છીએ યુ બાય ટુ. તો મળી જાય આપણને, અહીં તમે કિંમત મૂકી દેશો તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે, માઇનસ મૂકશો તો પ્લસ જવાબ થશે આપણો, આ જવાબ થશે 3.4. ત્યારબાદ 2006માં જે પૂછાયેલો છે, હાઇડ્રોજન પરમાણુનો આયોનાઇઝેશન પોટેન્શિયલ ઉર્જા આપી છે ટોટલ 13.6, ધરાસ્થિતિમાં એકરંગી ફોટોનની ઉર્જા આપી છે 12.1. તો બોહરની થિયરીને અનુલક્ષીને હાઇડ્રોજન વડે ઉત્સર્જિત વર્ણપટ રેખા ખાલી જગ્યા થશે. મિત્રો ટોટલ ઉત્સર્જન રેખાઓ કેટલી થશે તે તમને અહીં ક્વેશ્ચન પૂછેલો છે. તો તમે એનો ઉત્સર્જન વર્ણપટ રેખા પણ દોરી શકો છો. કયા બે સ્તર વચ્ચેનો ઉર્જા ગેપ છે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય? 1, 2, 3, 4. મિત્રો એન બરાબર 1, 2, 3 અને 4. ઉર્જાનું સમીકરણ છે તમને ખ્યાલ છે ઇઝ ઇક્વલ ટુ -13.6 ઝેડ સ્ક્વેર છેદમાં એન સ્ક્વેર. અહીં એન બરાબર 1 મૂકશો એટલામાં ઉર્જાની પાસે કેટલી છે? તો કે ઉર્જા જે છે એ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્યારબાદ તમે જોશો તો ઉર્જા જે છે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્યારબાદ ઉર્જા છે એ 1.51 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્યારબાદ 0.54 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આમાંથી કઈ બે ઉર્જા સ્તર વચ્ચેની બાદબાકી જે છે મિત્રો તમને 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે, બરાબર? તો અહીં તમે જોશો કે ઇલેક્ટ્રોન જે છે ત્રણમાંથી એટલે કે 1.51 છે, 13.6 જે છે બંનેની બાદબાકી જો કરશો તો ઉર્જા ગેપ છે તે 12.1 ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. એનો મતલબ ત્રણમાંથી એકમાં આવી શકે, બેમાંથી એકમાં આવી શકે અને બીજી પોસિબિલિટી ત્રણમાંથી બેમાં. તો ટોટલ આ ત્રણ ઉત્સર્જન રેખા છે તમને મળશે. ત્યારબાદ 45માં ક્વેશ્ચનમાં આપણે આગળ જઈએ છીએ કે હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિમાં કુલ ઉર્જા આપણને આપી છે તો તેની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી હોય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે તમને ખ્યાલ છે એન બરાબર 2માં, એકમાંથી 2માં જશે. તો અહીં તમે મૂકી શકો છો એકમાંથી 2માં, 2નો વર્ગ કરી અને તમે ગણી શકો છો કેટલી ઉર્જા મળશે. ત્યારબાદના ક્વેશ્ચન નંબરમાં આપણે આગળ જઈએ છીએ કે હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિમાં ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જ્યારે તે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય ત્યારે તેની ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા જણાવશો કેટલી છે? તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે મિત્રો એકમાંથી 2માં જાય, અહીં તમને લખ્યું છે એન બરાબર 2 મૂકીએ છીએ, ધરાસ્થિતિમાં તેની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો તમે કિંમત મૂકશો ઇઝ ઇક્વલ ટુ 13.6 છેદમાં 2 સ્ક્વેર એટલે -3.4 મળશે. તો ઈ ટુ એટલે બીજામાં જાય છે અને ધરાસ્થિતિમાં જો અમેથી બાદ કરશો તો તેનો જવાબ મળશે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બંને વચ્ચે ઉર્જાનો ગેપ તમને બતાવે છે. ત્યારબાદ 47માં ક્વેશ્ચનમાં જોશો તો હાઇડ્રોજન પરમાણુની ધરાસ્થિતિમાં ઇલેક્ટ્રોનનું આયોનાઇઝેશન ઉર્જા 13.6 આપી છે. પરમાણુને ઉત્તેજિત કરતા વધારે ઉર્જા ધરાવતા સ્તરોમાં જાય તો 6 તરંગ લંબાઈના વિકિરણનું ઉત્સર્જન કરે.
તો ઉત્સર્જિત વિકિરણો અનુરૂપ તરંગ લંબાઈ મહત્તમ હશે. કઈ તરંગ લંબાઈ છે એ મહત્તમ હોય તેનો તમારે લેવાનો છે અભ્યાસ. તો તરંગ લંબાઈ મેક્સિમમ મેળવવા માટે તમને ખ્યાલ છે કે મહત્તમ તરંગ લંબાઈને અનુરૂપ ઉર્જા લઘુત્તમ હોવી જોઈએ. મિત્રો, તો દૂર જઈએ એમ ઉર્જા છે એ ઘટતી જાય છે. તો દૂરના ક્રમ તમારે લેવાનો છે. મુખ્ય ક્વોન્ટમ અંક જે છે આપણે આગળ પણ શીખી ગયા છે, એન વધે બરાબર છે, તો ઉર્જા ઈ છે તમે ઘટે બરાબર છે. ઉર્જા ઘટે તો તમને ખબર છે ઈ બરાબર એચ સી ના છેદમાં લેમડા. ઉર્જા ઘટે તો લેમડા વધે. તો અહીં જેમ એન દૂર છે એમ તમે જોશો એન બરાબર 4 માંથી 3 માટે ઉર્જા છે એ લઘુત્તમ હશે મિત્રો, આથી તેની તરંગ લંબાઈ છે મેક્સિમમ તમને મળે. ત્યારબાદનો ક્વેશ્ચન જે છે, રુથરફોર્ડનું પ્રકિરણન છેના પ્રયોગમાં Z1 વિદ્યુત ભારિત કણ છે, એમનું દળ M1 છે, બીજો પ્રક્ષિપ્ત કણ છે તે Z2 છે વિદ્યુત ભારિત, અને M2 છે એ દળવાળા ટાર્ગેટ ન્યુક્લિયસ પાસે પહોંચે છે. તો ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ R0 છે હોય તો પ્રક્ષિપ્ત કણની ઉર્જા જે છે કેટલી હોય. તો ઉર્જાનું સમીકરણ તમને ખ્યાલ છે કે F=K Q1 Q2 છેદમાં R² એમાં Z1 વિદ્યુત ભાર છે અને બીજો છે Z2 વિદ્યુત ભાર છે. તો પ્રક્ષિપ્ત કણની ઉર્જા જે છે એ તમે લખી શકો છો કુલ ગતિ ઉર્જા, અથવા તો કુલ ઉર્જાના સમીકરણમાં પણ તમે બનાવીને લખી શકો છો Z1 × Z2 વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. રુથરફોર્ડના પ્રકિરણના પ્રયોગમાં Z1 છે વિદ્યુત ભાર M1 દળનો પ્રક્ષિપ્ત, Z2 વિદ્યુત ભાર M2 દળના પર ન્યૂનતમ અંતર, તો પ્રક્ષિપ્ત કણની ઉર્જા અહીં તેનું સમીકરણ પણ આપેલું છે, સ્થિતિ ઉર્જા લખી શકો છો તેની K Q1 Q2 છેદમાં R, આ સમીકરણ ઉપરથી પણ તમે મેળવી શકો છો. બંને સેમ એક્ઝામ્પલ છે. ત્યારબાદ 10મો દાખલો જોઈએ, 2010માં પૂછાયેલામાં કે હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઉર્જા ખ્યાલ છે, હિલિયમ આયનની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી થશે. તો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં તમારે ઉર્જા મેળવવી હોય કેટલી થશે, તો અહીં એક પદ જે છે એ તમને આપેલું નથી, તમે અહીં મેળવી શકો છો પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી થશે. મિત્રો, અહીં એક પ્રિન્ટિંગ મિસ્ટેક આપેલી છે જે તમે કેન્સલ કરશો જરાક. આ જે છે પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમારે અહીંયાથી કાઢવાની છે, દૂર કરવાની છે. હવે તમે અહીં ફરીથી પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે N=2, અહીં N=2 મૂકશો તો તમારો જવાબ થશે 13.6 Z² Z એટલે મિત્રો તત્વએ પૂછે હિલિયમ, હિલિયમ માટે Z=2 થશે એટલે અહીં મૂકેલો છે 2^4. તો ઉપરનું નીચેનું પદ ઉડી જશે, જવાબ મળશે -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, જે હાઇડ્રોજન જેવું બંધારણ ધરાવે છે. આથી હિલિયમને હાઇડ્રોજનિક અવસ્થા પણ આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ એક્ઝામ્પલ 2011માં પૂછેલા ક્વેશ્ચનો તરફ જોઈએ. તો હાઇડ્રોજન પરમાણુ માટેની લાયમન શ્રેણીની પ્રથમ રેખા, મિત્રો લાયમન શ્રેણી છે એ N=1માં આવે ત્યારે શરૂઆત થશે. પ્રથમ રેખા એટલે N=2 થી N=1માં એટલે લાયમનની પ્રથમ રેખા મળે. બામનની બીજી રેખા એટલે 2માં આવશે N=2માં. 3માંથી 2માં આવે તો પ્રથમ રેખા, 4માંથી 2માં આવે તો બીજી રેખા હોય તો આયનોનો પરમાણુ ક્રમાંક Z=, ખાલી જગ્યા થશે. તો મિત્રો અહીં તમે બંને સમીકરણ જે છે તેનો તમે ગુણોત્તર લઈ શકો છો, તો તમારો જવાબ જે છે તમને મળી જશે D, એને કેટલો મળશે, એ જે તત્વ જે છે એનો પરમાણુ ક્રમાંક તમને 2 મળશે બરાબર છે. ત્યારબાદ અહીં તમે જોશો N=4 માંથી 2 માટે એ તત્વ કયું હશે કે જે હાઇડ્રોજનિક અવસ્થા જેવું બંધારણ ધરાવતું હશે. મિત્રો તે તમને ખબર હોવી જોઈએ, હિલિયમ પ્લસ, જે પરમાણુ ક્રમાંક 2 છે, દળ છે તમે 4, પરંતુ અહીં એક ક્રમ ઓછો છે, જે હાઇડ્રોજનિક અવસ્થા જેવું બંધારણ ધરાવે છે બરાબર છે. એથી Z=, તમે 2 કહી શકો છો. ત્યારબાદ પછીનો એક્ઝામ્પલ તમે જોશો, હાઇડ્રોજન પરમાણુની લાયમન શ્રેણીની પ્રથમ રેખાની તરંગ લંબાઈ એ હાઇડ્રોજન જેવા આયનની બામર શ્રેણીની બીજી રેખાની જેટલી છે, તો Z કેટલો થશે. અહીં એની ગણતરી પણ તમને કરીને આપી છે, બંનેની ગણતરી સરખાવી શકો છો. ઉપર જે એક્ઝામ્પલ હમણાં જે આપેલું છે તેના રીતે પણ તમે ગણી શકો છો.
તમે જોઈ શકો છો ઉપરના એક્ઝામ્પલને, તો કે અહીં તમે જોશો ઝેડ બરાબર હાઇડ્રોજન માટે એક, અહીં ઝેડ બરાબર આપણે ગણી લઈએ, બંનેની લેમડાને સરખાવી દઈએ, પ્રથમ રેખા અહીં બેમાંથી એકમાં આવશે ત્યારે બને, અને બીજી રેખા ચારમાંથી બેમાં આવે ત્યારે બંનેને સરખાવશો તો તેના પરથી ઝેડ જે છે તમને બે મળી જશે. અથવા તો તમે બીજી રીતે પણ કહી શકો છો, હાઇડ્રોજનિક અવસ્થા ધરાવતા તત્વો હિલિયમ પણ હોય એ રીતે પણ ગણી શકો છો. ત્યારબાદ પછીના એક્ઝામ્પલમાં જોઈએ તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા એન બરાબરમાંથી ધરાસ્થિતિમાં સંક્રાંતિ કરે છે, તો સંક્રાંતિ વડે મળતી તરંગ લંબાઈમાં વિકિરણને 2.75 ઇલેક્ટ્રોન વોલ્ટનું વર્ક ફંક્શન ધરાવતી ફોટોસંવેદી ધાતુ પર આપાત કરવામાં આવે છે. જો ફોટોન ઇલેક્ટ્રોનનો સ્ટોપિંગ પોટેન્શિયલ 10 વોટ હોય તો એનની કિંમત કેટલી હશે? મિત્રો, વિકિરણ અને દ્રવ્યના દ્વેત સ્વભાવના ચેપ્ટરમાં તમે સમીકરણ લઈ શકો છો. V0 10 વોલ્ટ છે, ધાતુનું વર્ક ફંક્શન 2.75 આપ્યું છે. આઇન્સ્ટાઇનનું સમીકરણ તેમાં આપેલું છે વિકિરણ અને દ્રવ્યના દ્વેત સ્વભાવમાં EV0 બરાબર HF-5. અહીં તમે HFને કરતા બનાવશો તો તમને ઉર્જા મળશે ટોટલ 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉપરની કિંમત મૂકતા. હવે તમે જોશો તો આપણી પાસે ઉર્જાનું સમીકરણ છે, ઈ ટોટલ ઉર્જા જે છે ટોટલ ઈ બરાબર એનમી કક્ષામાંથી પ્રથમ કક્ષામાં સંક્રાંતિ કરે છે બરાબર, તો એનું સમીકરણ છે એનમી કક્ષામાંથી પ્રથમ, આ જે છે ટોટલ ઉર્જા લખી શકો છો, અને અહીં ઈ HF છે તેને પણ તમે ઈ લખી શકો છો. આથી અહીં તમે પહેલી કક્ષા એન બરાબર 1 મૂકી દેશો, ઈ કિંમત જે છે 12.75 અહીં જે આપી છે કિંમત મૂકી દેશો, એમાંથી 13.6 છેદમાં એન્સ્ક્યુરવાળા પદને તમારે 12 કાઢશો, તો જો એ સમીકરણને તમે બહાર કાઢશો તો તમારો જવાબ જે છે મિત્રો તમને મળી જશે, તે પેલું સમીકરણમાંથી 12 કાઢશો, એમાંથી એનને તમારે કરતા બનાવવાનો છે, તો એનને તમે કરતા બનાવતા તે તમારો જવાબ છે એન બરાબર 4 મળે છે. બહુ સહેલું એક્ઝામ્પલ છે, એકવાર ફરીથી તમે એને રિપીટ કરશો, ફરીવાર જોશો ધાતુ ઉપર આપાત થાય છે, ધાતુનું વર્ક ફંક્શન આપ્યું છે, આ સમીકરણ જે છે એ વિકિરણ દ્રવ્યના દ્વેત સ્વભાવમાંથી લીધેલું છે, એમાંથી ઉર્જા ટોટલ પહેલાં મેળવી લઈશું, એ ઉર્જાને આપણા બે સ્તર વચ્ચેની ઉર્જાની જે બાદબાકી કરીએ છીએ તેમાં તમારે મૂકવાનું છે, અને તમે જવાબ મેળવી શકો છો એન બરાબર 4 મળશે. ત્યારબાદ તમને અહીં એક આપેલો છે ક્વેશ્ચન કે બોહરના પરમાણુ મોડલમાં હાઇડ્રોજન પરમાણુની ઉત્તેજિત થતાં ફોટોન માટે નીચેનામાંથી કઈ ઉર્જા શક્ય નથી, ફોટોન માટે કઈ ઉર્જા શક્ય નથી. ઉત્સર્જન એનમી કક્ષાનું સમીકરણ પણ તમને ખ્યાલ છે 13.6 છેદમાં n² બરાબર, એમાં આપણે મૂકતા જઈએ એન બરાબર 1 માટે ઉર્જા, એન બરાબર 2 માટે, એન બરાબર 3, એન બરાબર 4 માટે, તો આપણે ઉર્જા સ્તર ગોતી લીધી. હવે તેની બાદબાકી આપણે કરીએ, E3માંથી E2 ઉર્જા તો 1.9 મળે, E4માંથી E3 ઉર્જા તો આપણને મળે છે 0.65 ઇલેક્ટ્રોન વોલ્ટ, તો તમે જોશો કે આમાંથી 13.6 ઉર્જા તમને મળી ગઈ છે, 1.9 ઉર્જા મળી ગઈ છે, 0.65 ઉર્જા મળી ગઈ છે, પરંતુ તેની બાદબાકી કરતા ઉર્જા સ્તર વચ્ચે કઈ ઉર્જા શક્ય નથી, તો કે 11.1 ઉર્જા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જા શક્ય નથી. ત્યારબાદ આપણે જોઈએ છે હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થા અને પછી બીજી ઉત્તેજિત અવસ્થામાંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં જાય તો બે સંક્રાંતિને અનુરૂપ તરંગ લંબાઈ છે મળે તેનો ગુણોત્તર તમારે લેવાનો છે. તો મિત્રો, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાંથી બીજી ઉત્તેજિત અવસ્થામાં જાય તો ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે તમને એન એનો ખબર હશે, ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં એન બરાબર 4 અને બીજી ઉત્તેજિત અવસ્થા માટે એન બરાબર 3 થશે. ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં એન બરાબર 4, તો 4માંથી 3માં લઈ અને એને લેમડાવન નામ આપશો, તેનો ગુણોત્તર લઈ લેશો આ રીતે. ત્યારબાદ બીજી ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર 3 અને પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે એન બરાબર 2, આ કિંમત મૂકશો તો તમને λ2 મળશે, તેનો પણ જવાબ મળી ગયો. બંનેનો મિત્રો ગુણોત્તર લઈ લેશો, આથી તમે λ1 અને λ2નું ગુણોત્તર છે 20/7 તમને મળી જાય છે. ત્યારબાદ પછીનું એક્ઝામ્પલ છે, એમાં આપણે જોઈએ કે સ્થિર હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન 5મા ઉર્જા સ્તરમાંથી ધરાસ્થિતિમાં આવે તો ફોટોનના ઉત્સર્જનને પરિણામે પરમાણુને પ્રાપ્ત થતો વેગ કેટલો છે? મિત્રો, 5મા ઉર્જા સ્તરમાંથી ધરાવસ્થામાં આવે છે તો તમને 5મા ઉર્જા સ્તરમાં તેની તરંગ લંબાઈ કેટલી છે તમને ખ્યાલ હશે, તમે બનાવી શકો છો 5મામાંથી પહેલામાં, તો આ તમને લેમડા મળી ગયું. હવે ફોટોનનું વેગમાન જે છે એ તમને ખ્યાલ છે, ફોટોનનું વેગમાનનું સમીકરણ જે છે
લેમડા બરાબર એચ બાય પી. ધ બ્રોકલીનું તરંગ લંબાઈ એચમાંથી પીને કરતાં બનાવશો, પી બરાબર એમ વી થશે. એમ વી બરાબર એચના છેદમાં લેમડામાં, લેમડાને આપણે વેગને કરતાં બનાવે તો એમ નીચે જશે. આ જે લેમડાની કિંમત છે તમે અહીં એડ કરી દેશો તો આપેલું સમીકરણ છે તમે બનાવી શકો છો. બહુ સહેલું સમીકરણ છે, ખાસ ધ્યાન રાખશો કયા કયા પદ આપ્યા છે એના આધારે તમે બનાવી શકો છો. ત્યારબાદ હાઇડ્રોજન પરમાણુમાં એન બરાબર 3 થી એન બરાબર 1માં સંક્રાંતિ માટે અલ્ટ્રાવાયોલેટ વિકિરણ આપે છે, તો ઇન્ફ્રારેડ વિકિરણ માટે જરૂરી સંક્રાંતિ કહે છે. 3માંથી 1 માટે મિત્રો, જે 3માંથી 1 આપે એ યુવી પ્રકાશ છે. તો આપણને ખ્યાલ છે કે ઇન્ફ્રારેડ પ્રકાશ છે એ કઈ કઈ તરંગલંબાઈ માટે હશે, જરૂરી સંક્રાંતિ કહે છે. તો તમને ખ્યાલ હશે ઇન્ફ્રારેડ તરંગલંબાઈ ક્યારે મળે છે, તો ઇન્ફ્રારેડ શરૂ થાય છે એન બરાબર 3માં. 4માંથી 3માં આવે ત્યારે ઇન્ફ્રારેડ મળે છે. લાયમન, બામ્બન અને પાષણ, પાષણ શ્રેણીથી શરૂઆત થાય છે. ત્યારબાદ 5માંથી 3માં, 6માંથી 3માં. બીજું પછીની શ્રેણી છે લાયમન, બામ્બન, પાષણ, બ્રેકેટ શ્રેણી છે 4, એ પણ ઇન્ફ્રારેડ તરંગ માટે છે, જેમાં શરૂઆત થાય છે 5માંથી 4માં, 6માંથી 4માં. ત્યારબાદ છેલ્લી શ્રેણી જે છે ફંડ શ્રેણી, એ પણ ઇન્ફ્રારેડ માટે છે, 5માં આવે ત્યારે 6માંથી 5માં, 7માંથી. તો અહીં તમારે જોવાનું છે કે ઇન્ફ્રારેડ તરંગ માટે કયો ક્રમ સાચો છે. 5માંથી 4 અહીં આપેલો નથી એટલે નથી, 6માંથી 5 એ પણ નથી આપેલો, 4માંથી 3 વાળો જે ક્રમ છે એ આપેલો છે, આથી તમે એને ટીક કરી શકો છો. ત્યારબાદ પછીનો ક્વેશ્ચન જે છે એ તમે જોશો, તો હાઇડ્રોજન વર્ણપટ અને બામર શ્રેણીની મહત્તમ તરંગલંબાઈનો ગુણોત્તર. મિત્રો, મહત્તમ તરંગલંબાઈ એટલે નજીકની કક્ષામાંથી સંક્રાંતિ કરીને આવે ત્યારે. તો લાયમન શ્રેણી 2માંથી 1માં આવે ત્યારે મહત્તમ તરંગલંબાઈ અને અનુરૂપ લેમડા તમને મળી જશે. બામર શ્રેણી 3માંથી 2માં આવે ત્યારે મહત્તમ તરંગલંબાઈ, જે આપણે થિયરીમાં ઓલરેડી દર્શાવી ગયા છે, તો બંનેનો ગુણોત્તર લેશો તો તમને 5/27 આન્સર તમને મળી જશે. ત્યારબાદ 59માં જોશો, હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે એ N1 થી N2 સંક્રાંતિ કરે છે, જ્યારે N1 અને N2 એ 2 અવસ્થામાં મુખ્ય ક્વોન્ટમ અંક છે. બોહર મોડલ લાગુ પાડી શકાય તેમ ધારો, શરૂઆતની અવસ્થામાં ઇલેક્ટ્રોનનો આવર્તકાળ અંતિમ અવસ્થાના આવર્તકાળ કરતાં 8 ગણો છે, તો N1 અને N2ની શક્ય કિંમત કેટલી થશે જે તમારે મેળવવાનું છે. મિત્રો, આપણે થિયરીમાં જે છે જોઈ ગયા છે આવર્તકાળનું સમીકરણ. અહીં ખાસ મુદ્દો નોંધ કરશો કે આવર્તકાળ જે છે આપ્યો છે T1 જે છે શરૂઆતનો આવર્તકાળ એ અંતિમ અવસ્થાના કરતાં 8 ગણો છે. તો આપણે જે થિયરી જોઈ ગયા છે, થિયરીનો તમે અભ્યાસ કરશો તો થિયરીની અંદર અહીં આવર્તકાળનું મેં સમીકરણ લખાવેલું છે, TN પ્રોપોર્શનલ ટુ N³/Z, જ્યાં ઝેડ છે એ હાઇડ્રોજન માટે છે. તો આપેલું જે સમીકરણ છે તે ખાસ તમે જોઈ રાખશો જેથી તમે ગણી શકો છો. તો મિત્રો, આવર્તકાળનું સમીકરણ જે છે એ આપણું છે T=N³/Z. ઝેડ હાઇડ્રોજન છે એટલે નહીં લખો તો ચાલશે. અહીં તમે લખી શકો છો T1 અને બીજું તમે એને નામ આપવું હોય તો પણ આપી શકો છો, અને બીજું જે છે એને તમે લખી શકો છો T2 = N³. N1 નામ આપો, N2 નામ આપો. અહીં તમે T1 જે છે એ તમે લખી શકો છો રકમ ઉપરથી, આવર્તકાળ અંતિમ આવર્તકાળ કરતાં 8 ગણો છે એટલે T2 કરતાં 8 ગણો છે આ રીતે. તો આ રીતે બંનેની કિંમત મૂકી અને તમે સાદરૂપ આપશો તો તમારો જવાબ જે છે N1 = 4 અને N2 = 2 મળી જશે. આ રીતે પણ તમે બહુ સહેલી રીતે દાખલો ગણી શકો છો. બહુ સહેલું એક્ઝામ્પલ છે, એકવાર ફરીથી ધ્યાન રાખી થિયરીનો અભ્યાસ કરી આપેલી કિંમત છે એમાં એડ કરી દેશો જેથી તમે આન્સર મેળવી શકો છો. ત્યારબાદ આપણે 60મો જે છે ક્વેશ્ચન એના તરફ જઈએ. તો ક્વેશ્ચન જે આપ્યો છે, HE+ની 3જી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ કેટલી હશે, આપણે ગોતવાની છે. આ કક્ષા માટે K અચળાંક આપ્યો છે, Z = 2 લેવાનો છે, હિલિયમ છે અને પ્લાન્ક અચળાંકની વેલ્યુ આપી છે. તો હાઇડ્રોજન જેવા પરમાણુ માટે વેગનું સમીકરણ જે છે બરાબર એ તમને અહીં આપેલું છે. V = વેગનું સમીકરણ પણ આપણે આગળ લખી ગયા છે, એ પણ સમીકરણ તમને અહીં આપણે દેખાડીએ કે જેથી તમે જોઈ શકો છો. વેગનું સમીકરણ અહીં તમને આપેલું છે, કોણીય વેગ છે આ જે છે મિત્રો, વેગનું સમીકરણ છે 2.2 × 10^6 Z/N. આ રીતે પણ સમીકરણ જે છે
તેનો ઉપયોગ કરશો. 2.2 × 10^6 ઝેડના છેદમાં અહીં એલ જે આપ્યું છે ત્યાં તમારે મૂકવાનું છે ઝેડ. તો ઝેડના છેદમાં એન, એન એટલે હિલિયમ પ્લસ તમારે કિંમત મૂકવાની છે 3. ત્યારબાદ કે તમને આપી દીધો છે જેની બધા અચળાંક પદ છે જરૂર નથી, ઝેડ બરાબર ખાસ મૂકશો 2. તો અહીં તમે સાદરૂપ આપશો આપેલા સમીકરણનું તો તમે તેનો વેગ છે તમે મેળવી શકો છો, જે ખાસ નોંધ કરી રાખશો. અહીં નોંધ કરશો કે હિલિયમ પ્લસ છે એની ત્રીજી કક્ષામાં તે આપણે એન બરાબર અહીં 3 મૂક્યો છે. તો સમીકરણો જે છે તમારા માટે ખૂબ જ અગત્યના છે, જેનો અભ્યાસ તમે થિયરીમાંથી કરી શકો અને ખાસ વિડીયો જોઈ લેશો જેથી તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. તો અહીં તમે જોશો કે ધરાસ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુનો એક રંગી પ્રકાશ જેની તરંગ લંબાઈ લેમડા આપી છે 975 એંગસ્ટ્રોમ તેના દ્વારા ઉત્તેજિત કરવામાં આવશે, તો તેના દ્વારા રચાતા વર્ણપટમાં કેટલી વર્ણપટ રેખાઓ જોવા મળશે. તો મિત્રો, જ્યારે પણ તમને લેમડા આપી હોય તો તમે એની પહેલાં પ્રથમ ઉર્જા મેળવશો HCના છેદમાં લેમડા. HC/E તેનું શોર્ટકટનું સમીકરણ છે 12400 એંગસ્ટ્રોમ. અહીં તમે લેમડાની એટલે અબાઉટ 1000 મૂકીને ગણતરી કરશો તો આ મળશે. આ જે ઉર્જા જે છે કયા બે ઉર્જા સ્તર વચ્ચેનો ગેપ છે, તો કે 12.75 જે છે એ એન બરાબર 4 વચ્ચેનો ગેપ છે. એન બરાબર 1, 2, 3, 4 એમાં ચોથી કક્ષા વચ્ચેનો ગેપ છે 12.75 મળે છે, બરાબર છે. તો અહીં તમે 4 મૂકી દેશો મિત્રો તો તેના પરથી કહી શકો છો કે કેટલી રેખાઓ તમને મળશે. તો તમે એન બરાબર 4 મૂકશો તો તમને વર્ણપટ રેખાઓની સંખ્યા મળી જશે 6. ત્યારબાદનો ક્વેશ્ચન છે 12.75 વડે ઉત્તેજિત કરવામાં આવે તો વર્ણપટ રેખાની સંખ્યા જે ઉપર હમણાં જોઈ ગયા છે એ જ એક્ઝામ્પલ છે, આથી આપણે આને રિપીટ કરતા નથી, આપણે આગળ જોઈએ. અહીં તમને આપ્યું છે કે 12.75 ઉર્જા જે છે એ 0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ તૃતીય ઉત્તેજિત અવસ્થામાં પહોંચે છે. આટલી ઉર્જાનું શોષણ કરે બરાબર છે ધરાવસ્થામાંથી, તો એ કેટલામી કક્ષામાં પહોંચે છે, તો કે ચોથી એટલે કે ત્રીજી ઉત્તેજિત અવસ્થામાં. ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે 1 અને 4 વચ્ચેનો ગેપ છે, બરાબર. ત્યારબાદ 2015માં જે ક્વેશ્ચન છે, M1 દળ અને M2 દળના U1 U2 પ્રારંભિક વેગ સાથે ગતિ કરે છે, અથડામણ કરે છે, એક કણ ઉત્તેજિત થઈને જેટલી ઉર્જા શોષી વધારે ઉર્જા ધરાવતા ઉર્જા સ્તરમાં સ્થાનાંતરિત થાય, જો બંને કણોનો અંતિમ વેગ V1 V2 હોય તો કયું સમીકરણ છે સાચું પડશે? મિત્રો, જ્યારે અથડામણ થાય ત્યારે પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા બીજા કણની ગતિ ઉર્જા = અંતિમ ગતિ ઉર્જા. અથડામણ દરમિયાન એ ઉર્જાનું છે ઉત્સર્જન કરે છે, એટલે ગતિ ઉર્જા અંતિમ હોય તેમાંથી એટલી ઉર્જા ઓછી થશે, જે તમે ખાસ નોંધ કરી રાખશો. અહીં કોઈ પણ ઓપ્શન જો સમાન આપેલા હોય તો તમે ખાલી ટીક કરી શકો છો. એ અને બીમાં કોઈ ઓપ્શન બંને સમાન આપેલા છે તો તમે જવાબ ટીક કરી શકો છો, પરંતુ એ પ્રથમ ઓપ્શન છે તેમાં અહીં માઇનસ છે ની જગ્યાએ પ્લસ હોવું જોઈએ, જે મિસ્ટેક આપેલી છે. ત્યારબાદ પછી આપણે જોઈએ છીએ હિલિયમ પ્લસ આઈની ત્રીજી કક્ષાને ધ્યાનમાં લો, આ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઝડપ શોધો. મિત્રો, ઝડપનું સમીકરણ હમણાં જ મેં તમને લખાવી ગયો છું, શોર્ટકટના સમીકરણનો ઉપયોગ કરશો. 2.2 × 10^6 ઝેડ છેદમાં એન આ સમીકરણનો ઉપયોગ કરશો તો આથી તમે ઝડપથી એનો આન્સર ટીક કરી શકો છો. ત્રીજી કક્ષામાં એન બરાબર 3, હિલિયમ છે એટલે 2 મૂકીને જવાબ મેળવી શકો છો. ત્યારબાદનું એક્ઝામ્પલ છે એના તરફ આપણે આગળ જઈએ. જોશો એક્ઝામ્પલમાં રેડબર્ગ અચળાંકનું મૂલ્ય 10^7 છે. હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની તરંગ સંખ્યા જણાવશો. મિત્રો, કેટલી છે તરંગ સંખ્યા? તો તરંગ સંખ્યાનું સમીકરણ 1/λr ની કિંમત આપી છે. તો તમારે પૂછવું છે હાઇડ્રોજન વર્ણપટમાં બામર શ્રેણીની તરંગ સંખ્યા કેટલી છે. તો આના પરથી તમે તરંગ સંખ્યા 10^7 × 4 ભાગાકાર કરશો, આથી જવાબ તમારો થશે સી. આ રીતે તમે તરંગ સંખ્યા મહત્તમ મેળવી શકો છો. ત્યારબાદનું એક્ઝામ્પલ જે છે તેમાં એમ દળ વી વેગ ધરાવતો આલ્ફા કણ ભારે પરમાણુ સાથે અથડાય, તો ભારે પરમાણુનો વીજભાર ઝેડ ઈ હોય તો એના માટે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ હશે. એનું સમીકરણ આપણને ખ્યાલ છે કે ગતિ કરતો જે કણ જે છે એ બરાબર 1/2 mv²
इज इक्वल टू वन अपॉन फोर पाय एप्सिलॉन जीरो स्थिति ऊर्जा में कन्वर्ट थाय जेड इज स्क्वेर छेद में आर। तेना पर तमे आर ने करता बनावशो बराबर छे तो तमे कही सको दल छे वन अपॉन एम बने छे। त्यार बादनुं एक्जाम्पल जे छे तेना तरफ तमे जोशो 2016 में पूछायेलू छे, बहुत सहेलो एक्जाम्पल छे। हाइड्रोजन परमाणुमांथी ज्यारे कोई इलेक्ट्रॉन त्रीजी कक्षामांथी बीजामां आवे बराबर छे त्यारे फोटोन उत्सर्जन करे, चौथीमांथी त्रीजामां आवे त्यारे फोटोननी तरंग लंबाई मेळवानी छे। तो आपणुं समीकरण जे छे त्रणमांथी बेमां मूकी त्यारे लेमडा नाम आपशो, ત્યારબાદ ચારમાંથી ત્રણમાં જે મળે છે તેનો ગુણોત્તર લઈ અને લેમડા જીરોને કરતાં બનાવશો, આથી તમે જવાબ મેળવી શકો છો એ। પૂછેલો એક્ઝામ્પલ છે, તમે ટીક કરી શકો છો। ત્યારબાદ હાઇડ્રોજન વર્ણપટની પારજામલી વિભાગની ઉચ્ચતમ મહત્તમ તરંગ લંબાઈ લેમડા જીરો છે, તો પારરપ્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ કેટલી થશે? મિત્રો, સમીકરણ તમે બનાવો છો, ઉચ્ચતમ પારજામલી વિભાગમાં મહત્તમ તરંગ લંબાઈ લેમડા જીરો મળે છે બરાબર છે, તો પારરક્ત વિભાગની ન્યૂનતમ તરંગ લંબાઈ, ન્યૂનતમ તરંગ લંબાઈ મેળવવા માટે તમારું સમીકરણ જે છે મહત્તમ પારજામલી વિભાગ જે છે તેમાં મહત્તમ તરંગ લંબાઈ જે છે એ તમે જોશો, મહત્તમ એટલે લાયમન શ્રેણી છે, પારજામલી વિભાગમાં વન અપોન ત્યારે એને નામ આપી દે લેમડા જીરો ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં વન અપોન વન સ્ક્વેર માઇનસ વન અપોન ટુ સ્ક્વેર, આ મહત્તમ તરંગ લંબાઈ મળશે। ત્યારબાદ તમારે મેળવવાનું છે પાર રક્ત વિભાગમાં ન્યૂનતમ, જેને આપણે નામ આપી દે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર કૌંસમાં ન્યૂનતમ તરંગ લંબાઈ માટે પાર રક્ત વિભાગ જે છે મિત્રો ત્રણમાં આવે ત્યારે થશે બરાબર છે, અને ત્રણમાં આવે અને અનંત અંતરેથી આવશે, અનંત અંતરેથી આવશે ત્યારે તમને મળશે। તો બંનેનો ગુણોત્તર લેશો તો તમારો જવાબ જે છે તમારે લેમડાને કરતા બનાવવાનો છે, જવાબ છે તમને મળી જશે 27/4 લેમડા જીરો। જો જવાબ ન મળે તો મિત્રો અહીં જે છે તરંગ લંબાઈ પારક્ત વિભાગે ચારમાં પણ આવે છે, બામર પાષણ બ્રેકેટ ફંડ બ્રેકેટ શ્રેણીની અંદર, ત્યારબાદ ફંડ શ્રેણીની અંદર પાંચમાં પણ આવે છે। તો ત્રણની જગ્યાએ ચાર અથવા પાંચ મૂકીને પણ તમે એક્ઝામ્પલ સોલ્વ કરશો તો કોઈ એકની અંદર પારક્ત વિભાગમાં તમને જવાબ મળી જશે। ત્યારબાદ તમે જોશો તો બામર શ્રેણી અને લાયમન શ્રેણીની છેલ્લી રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર, છેલ્લી રેખાની તરંગ લંબાઈનો ગુણોત્તર બામર જે શ્રેણી છે મિત્રો એ બેમાંથી એકમાં આવશે ત્યારે, અને લાયમન શ્રેણી જે છે તેની ગુણોત્તર તમે મેળવશો તો લાયમન શ્રેણીની ગુણોત્તર જે છે એ એકમાં આવશે ત્યારે, બેમાંથી એકમાં, અને બામર શ્રેણી જે છે તેમાં તમે જોઈ શકો છો અહીં આપેલું જે સોલ્યુશન આપેલું છે મિત્રો તે આપેલું જે સોલ્યુશન છે મિત્રો એ ઉપરનું જે એક્ઝામ્પલ આપણે જોયું તેનું સોલ્યુશન છે। આના સોલ્યુશન માટે શું કરશો તો કે બામર અને લાયમન શ્રેણી, બામર શ્રેણી માટે જો તમારે ગણવું હોય તો વન અપોન લેમડા આર મિત્રો બામર શ્રેણી થશે વન અપોન ટુ સ્ક્વેર, અને લાયમન શ્રેણી જે છે વન અપોન લેમડા ઇઝ ઇક્વલ ટુ આર પહેલી રેખામાં આવશે ત્યારે, અનંત અંતરેથી પહેલી રેખામાં, એ અનંત અંતરવાળું પદ છે આપણે બાદ કર્યું। તો મિત્રો આનો ગુણોત્તર લેશો તો આપણો જવાબ મળી જશે ચાર। ત્યારબાદ 2018માં જે પૂછાયેલો છે તેના તરફ જોશો, હાઇડ્રોજનની બોહર કક્ષામાં એક ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા, તો બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને કુલ ઉર્જા જે છે એ બે સેમ હોય, આપણે શોર્ટકટના પોઈન્ટમાં જોઈ ગયા છે કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ગતિ ઉર્જા લખાય, તો અહીંયા જે બે સમાન હોય તેવો એક જ ઓપ્શન છે સી અને એ, એ પણ બે સમાન છે પણ એ માઇનસ જે પૂછે આપણો જવાબ સાચો છે। ત્યારબાદ 2019માં પૂછાયેલો જે ક્વેશ્ચન જે છે તેના તરફ આગળ જઈએ, તો અહીં તમે જોશો તો કુલ ઉર્જા આપી છે, કુલ ઉર્જા તમને ખ્યાલ છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ યુ બાય ટુ લખાય બરાબર, સહેલું સમીકરણ છે। તો અહીં જે આપી કુલ ઉર્જા મૂકી દેશો તો તમને સ્થિતિ ઉર્જા મળી જશે અને કુલ ઉર્જા પણ મળી જશે, જે તમે જવાબ ટીક કરી શકો છો।
તો આ રીતે અહીં તમામ જે એક્ઝામ્પલ છે તેને સોલ્વ કરી લીધા છે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીની હોય તો સબસ્ક્રાઈબ કરશો, જેથી બીજા આવા જ તમે વિડીયો મેળવતા રહેશો અને સોલ્યુશન ઝડપથી શીખી શકો છો.